ধরন 12 রসায়ন বিজ্ঞান একম 11 অ্যালকোহল ফিনল ইথার ভাগ 6 অ্যালকোহল সংযোজনની બનાવટ ગત ભાગમાં આલ્કિન સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ અંગેની ક્રિયાવિધિની સમજ મેળવ્યા બાદ કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલની ક્રિયાવિધિ જોઈશું. તો કાર્બોનિલ સંયોજન તરીકે પ્રોપેનોનનો યુઝ કરીશું, જે પ્રોપેનોનને અંશતઃ રિડક્શન કરવામાં આવે. પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં. તો અહીં એચ પ્લસ અને એચ માઇનસ આ તરફ ઓક્સિજન જે અંશતઃ ઋણ વીજભાર ધરાવે છે અને કાર્બન અંશતઃ ધન વીજભારિત હોય છે. તો જે હાઇડ્રોજન છે એ આ તરફ જોડાશે અને બાકીનો જે ભાગ છે એ કાર્બન સાથે જોડાશે. આમ સી એચ ઓ એચ અને સી એચ થ્રી ટુ પ્રોપેનોલ અથવા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. ટુ પ્રોપેનોન માંથી ટુ પ્રોપેનોલ. તો કીટોનનું અંશતઃ રિડક્શન કરવામાં આવે પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં. તો પ્રોપેનોલ આમ દ્વિતીય આલ્કોહોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. કોમન રિએક્શન જો આપણે જોઈએ એના માટે તો આર સી ડબલ ઓ આર અહીં કોઈ પણ આલ્કિન આલ્કિલ હોઈ શકે, તો જેની પાર્શિયલ રિડક્શન અંશતઃ રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે. પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ ઉદ્દીપક અથવા એન એ બી એચ ફોર સોડિયમ બોરો હાઇડ્રાઇડ. તો અહીં એચ પ્લસ અને એચ માઇનસ જે છે આ તરફ અને પાર્શિયલ પોઝિટિવલી ચાર્જ હશે ભાગ આ તરફ અને અહીંથી જોડાશે અને આર સી એચ આર ડેસ અને અહીં ઓ એચ પ્રાપ્ત થશે જે દ્વિતીય આલ્કોહોલ હશે. તો આ કીટોનના રિડક્શન દ્વારા કીટોનનું રિડક્શન દ્વારા આલ્કોહોલ. ત્યારબાદ આલ્ડિહાઇડ ના રિડક્શન દ્વારા આલ્કોહોલ. મિત્રો, દરેકે દરેક પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી યુઝ થતી રહેશે, તો એને પણ સમજવી ખૂબ જ અગત્યની છે. અહીં દાખલા તરીકે એસિટાલ્ડિહાઇડ અથવા તો ઇથેનોલ કહીશું એને, જેનું પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં અંશતઃ રિડક્શન કરવામાં આવે. તો એચ પ્લસ અને એચ માઇનસ અહીં જે પાર્શિયલ નેગેટિવ હશે ઓક્સિજન અને અહીં પાર્શિયલ પોઝિટિવ હશે, જે પાર્શિયલ અહીં પોઝિટિવ હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાશે અને બાકીનો જે નેગેટિવ પાર્ટ છે એ કાર્બન સાથે જોડાશે. સી એચ થ્રી સી અને એચ, બાકીનો જે ભાગ છે એ ઓ એચ બનશે. અને આમ તો આપણે અહીં જોઈશું તો એને સી એચ થ્રી સી એચ ટુ
OH इथेनॉल मळशे जे प्राथमिक अल्कोहल हशे। तो एक बाबत बीजी खास के आल्डिहाइड नु ज्यारे रिडक्शन करवामां आवे तो त्यारे प्राथमिक अल्कोहल प्राप्त थाय छे अने ज्यारे कीटोन नु अंशतः रिडक्शन करवामां आवे तो ए दरमियान द्वितीयक अल्कोहल प्राप्त थाय छे। तो मित्रों घणी वक्त परिवर्तन में पण पूछाय छे तो परिवर्तन में आपणे ए बाबत खास ध्यान पर राखवी छे कि आपणे शुं मेळवानुं छे, कई निपज मेळवानी छे छेल्ले, अने एना आधारे आपणे प्रक्रिया नक्की करवानी छे अने प्रक्रिया साथे साथे प्रक्रियक पण नक्की करवानो रहे छे। तो परीक्षामां घणीवार आज बाबतोने इन्क्लूड करीने વિવિધ પ્રશ્નો બનાવવામાં આવતા હોય છે, તો થરલી જો એને સમજી લઈએ તો કોઈ પ્રશ્ન નહીં આવશે। અહીં દાખલા તરીકે એક આલ્ડિહાઇડ અહીં લઈએ છીએ જેની પ્લેટિનમ, પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરવામાં આવે, તો આ તરફથી અહીં એચ પ્લસ અને એચ માઇનસ, એચ પ્લસ છે ઓક્સિજન સાથે જોડાઈ જશે અને બાકીનો જે ભાગ છે એ કાર્બન સાથે જોડાશે। આમ આર અહીં ઓએચ, બાકીનો જે ભાગ છે એચ, અને એ છે પ્રાઇમરી આલ્કોહોલ। તો તમે મિત્રો આ જે કોમન છે એ રિએક્શન યાદ રાખો અથવા તો એને સાથે સાથે આ ઉદાહરણ પણ સમજીને લખશો। ઓકે, તો એક માર્કમાં ક્યાંક બે માર્કમાં પણ આ વિવિધ પ્રશ્નો પૂછાય છે, આગળ ચર્ચા કરીશું હવે। ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ નો રિડક્શન, આર સી ડબલ ઓ એચ જે એસિડ કાર્બોક્સિલિક એસિડ રહેશે, જેનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બીજા તબક્કામાં પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે। તો એક બાબત ખાસ અગત્યની છે કે અહીં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ ક્વાઇટ એક્સપેન્સિવ, મોંઘો હોવાને કારણે ઘણી બધી પ્રક્રિયાઓમાં એ ઉપયોગી બનતો નથી અથવા તો એને ઉપયોગમાં લેવામાં આવતો નથી। એટલે સામાન્ય રીતે જ્યારે કાર્બોક્સિલિક એસિડનો પ્રથમ એસ્ટર બાર કાર્બોક્સિલિક એસિડનો સૌ પ્રથમ એસ્ટરમાં રૂપાંતરણ કરવામાં આવે છે। તો આ રીતે અહીં સૌ પ્રથમ એસ્ટર બનાવવામાં આવે છે અને એ એસ્ટર નો ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરવામાં આવે છે, રિડક્શન કરતા અહીં આલ્કોહોલ પ્રાપ્ત થાય છે। એક પ્રક્રિયા સાથે સાથે સમજીશું તો કે દાખલા તરીકે એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ લેવામાં આવે અને એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે
तो CH3CH2OH इथेनॉल प्राप्त थशे। बीजी एक अगत्यनी बाबत खास, कार्बोक्सिलिक एसिड कैन नॉट बी रिड्यूस्ड कदी सोडियम अरे इथेनॉल नु मिश्रण अथवा निकल साथे नो रिडक्शन थतु नथी। आ अगत्यनी बाबत के अही निकल उद्दीपक तरीके उपयोग करवामा आवतो नथी। जरे आपणे आगळ कीटोन के आल्डिहाइड ना रिडक्शन मा निकल पेलेडियम के प्लेटिनम उद्दीपक नो उपयोग कर्यो हतो। तो आम कार्बोनिल संयोजन मांथी आल्कोहोल बनावानी पद्धति बाद आपणे चर्चा करीशुं ग्रिग्नार्ड प्रक्रियक मांथी आल्कोहोल बनावानी प्रक्रिया। नंबर 3 ग्रिग्नार्ड प्रक्रियक मांथी आल्कोहोल। ग्रिग्नार्ड प्रक्रियक अंगेनी चर्चा एकम 10 मां ऑलरेडी करी छे। आपणे अही ग्रिग्नार्ड प्रक्रियक ने आल्डिहाइड साथे प्रक्रिया करीशुं। आल्डिहाइड अने अल्काइल मैग्नीशियम हेलाइड, अल्काइल मैग्नीशियम हलाइड साथ प्रक्रिया करवामां आवे। अहीं कोई आडेस कहीए छे ने अल्काइल, कोई अन्य अल्काइल समूह जोड़ायो होय तो जे आल्डिहाइडमां रहेलो ऑक्सिजन जे अबंधकारक बे अबंधकारक इलेक्ट्रॉन युग्म धरावे छे जे पार्शियल अंशतः नेगेट ऋण भारित होय छे अने कार्बन अंशतः धन भारित होय छे। હવે આ જે ભાગ છે એ કોઈક હેલોજન પરમાણુ હશે ને મેગ્નેશિયમ ધાતુ જેની સાથે આલ્કાઇલ, હવે એને જે બે ભાગ કરવામાં આવે તો આ જે બાકીનો જે ભાગ છે અહીં મેગ્નેશિયમ એ ઓક્સિજન, મેગ્નેશિયમ હેલાઇડ જે છે એ ઓક્સિજન પરમાણુ સાથે જોડાશે અને જે આલ્કાઇલ સમૂહ છે એ ધનભારિત કાર્બન સાથે જોડાશે અને યોગશીલ નિપજ, મધ્યવર્તી નિપજ આપશે। અહીં યોગશીલ પ્રક્રિયા દ્વારા ઓ એમ જી એક્સ પ્રાપ્ત થશે અને સાથે સાથે જે બાકીનો ભાગ છે એ એઝ ઇટ ઇઝ રહેશે। તો એ છે મધ્યવર્તી નિપજ, મળેલ મધ્યવર્તી નિપજ નું જો જળ વિભાજન કરવામાં આવે, જળ વિભાજન કરવામાં આવે તો એચ પ્લસ અને ઓએચ માઇનસ, જે એચ પ્લસ છે એ સીધો ઓક્સિજન સાથે જોડાશે અને બાકીનો જે ઓએચ ભાગ છે એ એમ જી એક્સ સાથે જોડાશે અને આર સી આર ડેસ એચ ઓ એચ આમ આલ્કોહોલ પ્રાપ્ત થશે અને બાકીનો ભાગ એમ જી ઓ એચ એક્સ એક્સ તરીકે કોઈ પણ
એક અહીં હેલાઇડ લઈ શકશો, નોર્મલી સીએલ અને બીઆર લઈશું. તો હવે જે આલ્કોહોલ પ્રાપ્ત થયો છે એ કેવા પ્રકારનો આલ્કોહોલ છે મિત્રો? તો કે કાર્બન અન્ય બીજા બે આલ્કાઇલ સમૂહ અહીં બે કાર્બન સાથે જોડાયો છે, માટે એ સેકન્ડરી આલ્કોહોલ હશે, દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થશે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ આલ્ડીહાઇડનું, કે મિથાઇલ સમૂહ આરની જગ્યાએ કોઈ અન્ય એક મિથાઇલ સમૂહ લીધો છે, તો આ જે છે એ થશે એસિટાલ્ડીહાઇડ. એ એસિટાલ્ડીહાઇડની આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. અહીં મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ મિથાઇલ સમૂહ છે, એટલા માટે અહીંયા મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. યોગશીલ પ્રક્રિયા, હવે આ તરફ ઓક્સિજન જે પાર્શિયલ નેગેટિવલી ચાર્જ છે, કાર્બન પાર્શિયલ પોઝિટિવલી ચાર્જ છે, આ બે ભાગ કરવામાં આવે આ તરફથી, તો મિથાઇલ આ તરફ જોડાશે કાર્બન સાથે, અને બાકીનો જે ભાગ છે MgX એ ઓક્સિજન સાથે જોડાશે અને મધ્યવર્તી નીપજ મળશે. ઓ MgX અને અહીંથી CH3, અને બાકીનો જે ભાગ છે એ હાઇડ્રોજન, જેનું જળ વિભાજન કરવામાં આવે, તો H પ્લસ અને OH માઇનસ, જેમાં H પ્લસ છે એ ઓક્સિજન સાથે જોડાશે અને OH એ MgX સાથે જોડાશે, તો CH3 અને OH મળશે, સાથે સાથે બાકી રહેલો હાઇડ્રોજનનો ભાગ અને MgOHX. એક્સ તરીકે આપણે અહીં ક્લોરિન પણ લખી શકીએ, તો એનું નામ થશે મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ થશે, આટલો જ ફેર છે. અહીં તમે સીએલ પણ ઉપયોગમાં લઈ શકશો. તો આ જે નિપજ છે એ નિપજને સિમ્પ્લિફાઈ જો કરી દઈએ, તો CH3CHOH જે જોડાયો છે અને CH3, તો એનું નામ થશે 2-પ્રોપેનોલ અથવા પ્રોપેન 2-ઓલ, ઓકે, અથવા તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ તરીકે પણ એને ઓળખી શકીશું. તો એસિટાલ્ડીહાઇડ અથવા તો ઇથેનોલ માંથી પ્રોપેન 2-ઓલ 2 માર્ક્સ માટેની પ્રક્રિયા પૂછાય, તો પણ તમે અહીંથી આ ઉદાહરણને સીધું સમજી શકશો, અથવા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બનાવવા માટેની ક્રિયાવિધિ પણ તમે અહીં લખી શકશો. હવે દાખલા તરીકે આલ્ડીહાઇડ તરીકે આપણે HCHO મિથેનાલ ની આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. અહીં આલ્કાઇલ તરીકે આપણે મિથાઇલ લઈએ છીએ, તો મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે. નેગેટિવલી ચાર્જ હશે, પોઝિટિવ ચાર્જ હશે કાર્બન, અહીં ઓક્સિજન બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, મિથાઇલ છે એ કાર્બન સાથે જોડાશે, અને જે બાકીનો જે ભાગ છે જે H મેગ્નેશિયમ પોઝિટિવલી ચાર્જ અને હેલોજન જે નેગેટિવલી ચાર્જ હશે એ
ऑक्सीजन साथ सीधो जोड़ से सी एच थ्री एच ओ एम जी एक्स छे मध्यवर्ती निपज तरीके प्राप्त थशे अने त्यार बाद एनु जड़ विभाजन करवामां आवे एच प्लस अने ओ एच माइनस। तो आज भाग छे एच प्लस ए ऑक्सीजन साथ जोड़ाई जैसे अने जो बाकी नो भाग छे ए मैग्नेशियम हेलाइड साथ जोड़ाई जैसे अने एच सी एच थ्री एच ओ एच ने बाकी नो जो भाग छे एम जी ओ एच एक्स। तो आ तरफ आपणे જોઈશું અહીં આ જે ભાગ છે એને લખીશું તો સી એચ થ્રી ને કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયા છે તો સી આ તરફ અહીં સી એચ ટુ થશે અને ઓ એચ આમ સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ એક સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ ઇથેનોલ પ્રાપ્ત થાય છે જે પ્રાઇમરી આલ્કોહોલ છે અથવા તો પ્રાથમિક આલ્કોહોલ। તો મિથેનોલમાંથી ઇથેનોલ જ્યારે બનાવીશું ત્યારે પ્રાથમિક આલ્કોહોલ બનશે અને ઇથેનો ઇથેનોલમાંથી આપણને દ્વિતીય આલ્કોહોલ પ્રાપ્ત થાય છે। તો આ એક એક્સેપ્શનલ કેસ છે કે જ્યારે મિથેનોલ ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે આપણને પ્રાથમિક આલ્કોહોલ મળે છે અને જ્યારે ઇથેનોલ અથવા તો એનાથી વધુ કાર્બન ધરાવતા આલ્ડિહાઇડ લેવામાં આવે તો આપણને દ્વિતીય આલ્કોહોલ પ્રાપ્ત થાય છે। તો આ પણ એક ઓબ્જેક્ટિવ્સ માટે અને સાથે સાથે લોંગ ક્વેશ્ચન માટે બે માર્ક્સ માટે પણ અહીં પરિવર્તન માટે ખૂબ અગત્યનો સવાલ છે કે મિથેનોલમાંથી પ્રાથમિક આલ્કોહોલ મેળવવા માટેની પદ્ધતિ અથવા તો આલ્ડિહાઇડમાંથી દ્વિતીય આલ્કોહોલ બનાવવા માટેની પદ્ધતિ સમજાવો। અહીં પ્રશ્ન તરીકે આપણે સમજી શકીએ કે આલ્ડિહાઇડમાંથી દ્વિતીય આલ્કોહોલ અથવા પ્રાથમિક આલ્કોહોલ મેળવવાની પ્રક્રિયા લખો બે માર્ક્સ અથવા તો કોઈ સીધું ઉદાહરણ પૂછવામાં આવે તો અહીં તમે લખી શકશો। ત્યારબાદ આપણે ચર્ચા કરીશું કીટોન અંગેની ટુ પ્રોપેનોન ને મિથાઇલ મેગ્નેશિયમ અથવા તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇટ સાથે પ્રક્રિયા કરવામાં આવે અહીં મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇટ સાથે પ્રક્રિયા કરવામાં આવેલ છે જે ગ્રિગનાર્ડ પ્રક્રિયક છે અહીં મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇટ અહીં પણ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં નેગેટિવલી ચાર્જ અને પોઝિટિવલી ચાર્જ આ તરફ કાર્બન મિથાઇલ કાર્બન સાથે જોડાશે અને બાકીનો જે ભાગ છે એ ઓક્સિજન સાથે સીધો જોડાશે સી એચ થ્રી સી સી એચ થ્રી આ જે ભાગ છે એ જોડાઈ ગયો બાકીનો જે ભાગ ઓ અને એમ જી એક્સ જે મધ્યવર્તી નિપજ તરીકે અને આગળ જોઈએ તો એનું જળ વિભાજન કરતા એચ પ્લસ જે ઓક્સિજન સાથે જોડાઈ જશે અને બાકીનો જે ઓ એચ માઇનસ છે એમ જી એક્સ સાથે જોડાશે અને સી એચ થ્રી સી સી એચ થ્રી સી એચ થ્રી અને ઓ એચ એ સાથે ઓ એચ જોડાયો છે અને આ જે બાકીનો ભાગ છે એ એમ જી ઓ એચ એક્સ તરીકે
તો આ તરફ આપણે જોઈશું તો જે કાર્બન પરમાણુ જે હાઇડ્રોક્સિલ સમૂહ જેની સાથે જોડાયો છે, જે અન્ય ત્રણ કાર્બન પરમાણુ સાથે જોડાયો છે, એક બે અને ત્રણ, આમ તૃતીયક આલ્કોહોલ પ્રાપ્ત થશે. હવે ત્યારબાદ એનું નામકરણ આપણે જોઈશું. તો લાંબામાં લાંબી શૃંખલા 1, 2, 3, તો નામકરણ થશે 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. તો અહીં પ્રશ્નમાં પૂછી શકાય કે કીટોનમાંથી તૃતીયક આલ્કોહોલ મેળવવાની પ્રક્રિયા 2 માર્ક્સ માટે પૂછી શકાય, અથવા તો સીધું પૂછી શકાય કે પ્રોપેનોનમાંથી 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. તો મિત્રો અહીં જ્યારે કીટોન ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તૃતીયક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે, અને જ્યારે આલ્ડીહાઇડ લેવામાં આવે છે ત્યારે પ્રાથમિક કે દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. મિથેનોલ ઉપયોગ કરીશું તો પ્રાથમિક આલ્કોહોલ પ્રાપ્ત થશે, પરંતુ ત્યારબાદ ઇથેનોલ અને એની આગળના આલ્ડીહાઇડનો ઉપયોગ કરીશું તો દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થશે. મિત્રો અહીં એક ઇમ્પોર્ટન્ટ એક રૂટ છે, એ રૂટ પણ લખી લો કે 1 ડિગ્રી આલ્કોહોલ માંથી 2 ડિગ્રી આલ્કોહોલ. ઘણી વખત મિત્રો પ્રાથમિક આલ્કોહોલમાંથી દ્વિતીયક આલ્કોહોલ બનાવવા માટે પણ પ્રક્રિયા પૂછવામાં આવે છે, તો અહીં એક રૂટ નક્કી કરી દઈએ. પ્રાથમિક આલ્કોહોલ જેની થાઓનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, એસઓસીએલ 2 સાથે પ્રક્રિયા કરવામાં આવે, તો આલ્કાઇલ મેક હેલાઇડ અથવા તો આલ્કિલ હેલાઇડ પ્રાપ્ત થાય છે, જેની કેઓએચ સાથે પ્રક્રિયા કરતા આપણને આલ્કિન પ્રાપ્ત થાય છે, અને એ આલ્કિનની હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે તો આ તરફ આપણે જોઈશું. તો બ્રોમાઇડ આલ્કિલ હેલાઇડ પ્રાપ્ત થશે, અહીં આર એટલે આલ્કાઇલ સમૂહ જોડાયો હશે, સાથે સાથે અહીં આરનો મતલબ છે કાર્બન પરમાણુ જોડાયો હશે, અને ત્યારબાદ ફરી પાછી કેઓએચ દ્વારા ની હાજરીમાં અહીં જળ વિભાજન કરીશું તો દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થશે. તો પ્રાથમિક આલ્કોહોલથી દ્વિતીયક આલ્કોહોલ તરફની એક કોમન રિએક્શન, અને આલ્કિલ હેલાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ મેળવવો હોય તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ નજલીય દ્રાવણમાં જો જળ વિભાજન અહીં કરીશું તો આપણને પ્રાથમિક આલ્કોહોલ પ્રાપ્ત થશે. હવે ત્યારબાદ જોઈશું તો કે દ્વિતીયક આલ્કોહોલમાંથી તૃતીયક આલ્કોહોલ. તો દ્વિતીયક આલ્કોહોલ ઓક્સિડેશન કરવામાં આવે, તો કાર્બોનિલ સંયોજન પ્રાપ્ત થશે, અહીં કાર્બોનિલ સંયોજન કીટોન અને ઓલરેડી આલ્ડીહાઇડ પ્રક્રિયા આપણે ચર્ચા કરી છે, જેની આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, તો એની મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થશે, અને એ મધ્યવર્તી નિપજ
નું જળ વિભાજન કરવામાં આવે, અહીં એચ પ્લસ ઓ એચ માઇનસ છૂટા પડશે, તો તૃતીયક આલ્કોહોલ પ્રાપ્ત થશે. તો મિત્રો આ બે રૂટ ખૂબ જ અગત્યના છે, જેમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો જ્યારે પણ પ્રક્રિયા લખો ત્યારે આ પ્રકારનો એક રૂટ નક્કી કરો, તો સરળતાથી સમજાઈ જશે. નેક્સ્ટ ટાઈમ અલગ ભાગથી ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.